हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। स्टैंडर्ड 5 इंग्लिश स्वाध्याय पोथी। बाळको, इंग्लिश नी स्वाध्याय पोथी मां तमारे पेज नंबर 43 ओपन करवानुं छे। आपणे छेल्ला विडियो मां क्वेश्चन नंबर 5 सुधी जोयुं हतुं। त्यार पछीनो प्रश्न छे, वेर इज द बुक। वेर एटले क्यां? कोई पण व्यक्ति, वस्तु, प्राणी, पक्षी वगैरे क्यां छे ते जाणवा माटे वेर वडे प्रश्न पूछवामां आवे छे। आ प्रश्नना उत्तरमां इन, ऑन, अंडर अने नियर जेवा शब्दोनो उपयोग करी स्थळ निर्देश करवामां आवे छे। एटले के तेना जवाबमां आ जे चार छे તે યોગ્ય પ્રમાણે શબ્દ મૂકીને તેનો આન્સર આવે છે। તો બાળકો, તમને બધાને તો ખબર જ હશે કે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, અને નિયર એટલે ની પાસે અથવા તો કોઈ પણ વસ્તુની પાસે હોય તો તેને નિયર વડે દર્શાવવામાં આવે છે। તો અહીં તમને એક્ઝામ્પલ આપેલું છે, વેર ઇઝ ધ બુક એટલે પુસ્તક ક્યાં છે। તો અહીં તમને ચિત્રમાં બતાવેલું છે કે બેગની અંદર છે। તો અંદર માટે શું આવશે બાળકો? ઇન, ઇન એટલે અંદર। તો આન્સર ઇઝ ઇટ ઇઝ ઇન ધ બેગ, તે દફતરમાં છે અથવા તો તે બેગની અંદર છે। ટુ નંબર, ઇટ ઇઝ ઓન ધ બેગ, અહીં તમને બેગની ઉપર દેખાય છે। બુક ક્યાં છે બાળકો? બેગની ઉપર। ઉપર માટે શું આવશે? ઓન, તો તેના માટે ઇટ ઇઝ ઓન ધ બેગ, તે બેગની ઉપર છે। ત્યાર પછી આ અહીંયા બેગની નીચે છે, આ પુસ્તક છે તે આ ચિત્રમાં બેગની નીચે છે, તો નીચે માટે અંડર આવશે। અંડર એટલે ની નીચે, ઇટ ઇઝ અંડર ધ બેગ, તે દફતરની નીચે છે। ત્યાર પછી ફોર, ઇટ ઇઝ નિયર ધ બેગ, તો અહીં તમને બેગની પાસે દેખાય છે, આ જે બુક છે તે બેગની પાસે છે, તો પાસે માટે નિયર આવશે। તો નિયર વડે આન્સર આપવાનો છે, ઇટ ઇઝ નિયર ધ બેગ, તે બેગની પાસે છે। તેવી જ રીતે અહીં ક્વેશ્ચન નંબર 6 જોઈએ, ત્યાં તમને અંડર, ઓન, નિયર અને ઇન વડે આન્સર આપવાના છે। તો અહીં તમને એક એક્ઝામ્પલ આપેલું છે, અહીં ડોગ છે અને ટેબલ છે, ટેબલની નીચે ડોગ છે, તો નીચે માટે શું આવશે બાળકો? અંડર, તો વેર ઇઝ ધ ડોગ? ઇટ ઇઝ અંડર ધ ટેબલ, તે ટેબલની નીચે છે। તેવી જ રીતે અહીં ક્વેશ્ચન નંબર 1, વેર ઇઝ ધ પેપર? પેપર ક્યાં છે? ડસ્ટબિનની અંદર છે, તો અંદર માટે ઇન આવશે। તો આન્સર ઇઝ ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન, તે ડસ્ટબિનની અંદર છે। ત્યાર પછી નેક્સ્ટ પેજ જોઈએ, પેજ નંબર 44, ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ ધ કેપ? કેપ ક્યાં છે? બેગની ઉપર છે, તો ઉપર માટે ઓન વડે દર્શાવવામાં આવશે બાળકો। ઇટ ઇઝ ઓન ધ બેગ, તે બેગની ઉપર છે। થ્રી નંબર, વેર ઇઝ ધ હાઉસ? હાઉસ ક્યાં છે? ટ્રીની નીચે છે, તો નીચે માટે અંડર આવશે। ઇટ ઇઝ અંડર ધ ટ્રી, તે ઝાડની નીચે છે। ફોર નંબર, વેર ઇઝ ધ ટ્રેક્ટર? ટ્રેક્ટર ક્યાં છે? ઘરની પાસે છે, પાસે માટે શું આવે બાળકો? નિયર, તો ઇટ ઇઝ નિયર ધ હાઉસ, તે ઘરની પાસે છે। ત્યાર પછી ફાઇવ નંબર, વેર ઇઝ ધ ગ્લાસ? ગ્લાસ ક્યાં છે? તે બોટલની પાસે છે, તો નિયર એટલે પાસે, ઇટ ઇઝ નિયર ધ બોટલ, તે બોટલની પાસે છે। ત્યાર પછી સિક્સ નંબર, વેર ઇઝ ધ ગર્લ? છોકરી ક્યાં છે? છત્રીની અંદર છે, એટલે અંદર માટે ઇન આવશે। શી ઇઝ ઇન ધ અમ્બ્રેલા, છોકરી માટે શી આવે બાળકો? શી ઇઝ ઇન ધ અમ્બ્રેલા, તે છત્રીની અંદર છે। સેવન નંબર, વેર ઇઝ ધ બોય? તે કારની અંદર છે, અંદર માટે ઇન આવશે। હી ઇઝ ઇન ધ કાર, છોકરા માટે હી આવે, છોકરી માટે શી આવે બાળકો? તો હી ઇઝ ઇન ધ કાર, તે કારની અંદર છે। તો બાળકો, હવે તો તમને બધાને ઇન, ઓન અને અંડર એ વિશે આન્સર આપતા તો આવડી ગયું હશે। તો તેવી જ રીતે તમારે ક્વેશ્ચન નંબર 8 એ હોમવર્કમાં કરવાનો છે। ત્યાર પછીના પ્રશ્નો પણ ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 11,
અને ક્વેશ્ચન નંબર 12 એ બધા જ પ્રશ્નો તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે બાળકો. ત્યાર પછીનું પેજ જોઈએ, પેજ નંબર 46. ધ ટેબલ ઇઝ ન્યૂ. ન્યૂ એટલે કે નવું. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જગ્યા વગેરેનું વર્ણન કરવા માટે વિવિધ શબ્દો, વિશેષણોનો ઉપયોગ થાય છે. જેમ કે મોટું એટલે કે બિગ, લાલ એટલે રેડ, અને સ્વચ્છ એટલે ક્લીન વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો અહીં તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. ધ ટેબલ ઇઝ ન્યૂ. ન્યૂ એટલે નવું. ધ ટેબલ ઇઝ ન્યૂ એટલે કે ટેબલ નવું છે. ધ રોઝ ઇઝ રેડ. રોઝ એટલે ગુલાબ, ઇઝ એટલે છે, અને રેડ એટલે લાલ. ગુલાબ લાલ છે. 3 નંબર, ધ રૂમ ઇઝ ક્લીન. રૂમ એટલે ઓરડો, ઇઝ એટલે છે, અને ક્લીન એટલે ચોખ્ખું અથવા તો સ્વચ્છ. તો ઓરડો સ્વચ્છ છે. ત્યાર પછી અહીં તમને કેટલાક કલર્સના નેમ આપેલા છે. તો બાળકો, આ કલર્સના નેમ તમારે સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર સાથે યાદ રાખવાના છે. આર ઈ ડી, રેડ એટલે લાલ. બી એલ યુ ઈ, બ્લુ એટલે ભૂરું. જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલું. વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળું. ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી. બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કથ્થઈ. પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી. પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબુડિયું. ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે સફેદ. બી એલ એ સી કે, બ્લેક એટલે કાળું. તો બાળકો, આ જે કલર્સના નેમ છે એ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી જે અહીં આપેલા વિરોધી વિશેષણનો અભ્યાસ કરો. વિરોધી એટલે તમે ગુજરાતીમાં વિરોધી શબ્દ અને સમાનાર્થી શબ્દ તો ભણતા જ હશો, તેવી રીતે અંગ્રેજીમાં વિરોધી શબ્દને ઓપોઝિટ વર્ડ કહેવાય છે. તેને શું કહેવાય બાળકો? ઓપોઝિટ વર્ડ. તો આપણે અહીં કેટલાક ઓપોઝિટ વર્ડ આપેલા છે એ તમારે યાદ રાખવાના છે. બી આઈ જી, બીગ એટલે મોટું, તેનો ઓપોઝિટ વર્ડ એટલે વિરોધી શબ્દ થશે સ્મોલ એટલે નાનું. ન્યૂ એટલે નવું. ઓલ્ડ એટલે જૂનું. યંગ એટલે યુવાન. ઓલ્ડ એટલે વૃદ્ધ. ક્લીન એટલે સ્વચ્છ, અને ડર્ટી એટલે ગંદુ. થીક એટલે જાડું, અને થીન એટલે પાતળું. ફેટ એટલે જાડું, અને થીન એટલે પાતળું. ટોલ એટલે ઊંચું. શોર્ટ એટલે નીચું. લોંગ એટલે લાંબુ. શોર્ટ એટલે ટૂંકું. હોટ એટલે ગરમ, અને કોલ્ડ એટલે ઠંડુ. લાઇટ એટલે હલકું, અને હેવી એટલે ભારે. તો બાળકો, આ ઓપોઝિટ વર્ડ છે એ તમારે સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર સાથે યાદ રાખવાના છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7. ચિત્રો જોઈ કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. અહીં તમને એક એક્ઝામ્પલ આપેલું છે, યલો અને રેડ. તો એન એપલ ઇઝ રેડ. એ બનાના ઇઝ યલો. બનાના કેવું હોય છે? યલો. અને એપલ હોય છે રેડ. તો એપલ ઇઝ રેડ અને બનાના ઇઝ યલો. તેવી જ રીતે આપણે હમણાં ઓપોઝિટ વર્ડ જોયા, તેના પરથી આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો અહીં તમને બે ચિત્ર આપેલા છે, સ્મોલ અને બિગ. એટલે કે મોટું, સ્મોલ એટલે નાનું. એન એલિફન્ટ ઇઝ બિગ. એલિફન્ટ બિગ છે. અ રેબિટ ઇઝ સ્મોલ. રેબિટ સ્મોલ છે એટલે કે નાનું છે. બ્લેક અને વ્હાઇટ. તો ક્રો ઇઝ બ્લેક અને સ્વાન ઇઝ વ્હાઇટ. ક્રો છે તે બ્લેક હોય છે, અને સ્વાન છે તે વ્હાઇટ હોય છે. તેવી જ રીતે 3 નંબર, લાઇટ અને હેવી. તો આ જે થડ છે તેને શું કહેવાય બાળકો? બ્રાન્ચ. બ્રાન્ચ ઇઝ હેવી, તે ભારે છે. અ લીફ ઇઝ લાઇટ, એટલે કે આ પાંદડું છે તે લાઇટ છે, હલકું છે. 4 નંબર, આઈસ્ક્રીમ કેવું હોય છે બાળકો? કોલ્ડ એટલે કે ઠંડો. અને ચા કેવી હોય છે? હોટ એટલે કે ગરમ. તો
Tea is hot. Ice cream is cold. તેવી જ રીતે ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 10, 11 અને 12. આ બધા જ પ્રશ્નો તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના રહેશે બાળકો. ત્યાર પછીનો પ્રશ્ન છે, આર ધેર ટુ કાઇટ્સ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરેની સંખ્યા જાણવા, એટલે કે તે કેટલું છે તે જાણવા માટે ઇઝ આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઇઝ ધેર એકવચન અને આર ધેર બહુવચન. બાળકો એક વચન હોય તો તેના માટે ઇઝ ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, અને બહુવચન હોય અથવા તો એક કરતાં વધારે હોય એટલે કે બહુવચનમાં હોય તો તેને આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે જાણવા માટે પણ ઇઝ અથવા તો આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. બાળકો અહીં તમને એક્ઝામ્પલ આપેલું છે. ફર્સ્ટ, ઇઝ ધેર અ ફેન ઇન ધ ક્લાસરૂમ. ફેન છે તે એક વચનમાં છે તો તેના માટે ઇઝ વપરાય છે. બાળકો ઇઝ ધેર, શું વર્ગખંડમાં પંખો છે તો તેના માટે યસ અથવા નોમાં આપવાનો છે આન્સર. તો યસમાં યસ, ધેર ઇઝ, હા પંખો છે, અને નો હોય તો નો, ધેર ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. તમે ઇઝન્ટ પણ લખી શકો છો અને ઇઝ નોટ પણ લખી શકો છો. ના, પંખો નથી. તેવી જ રીતે ટુ નંબર, આર ધેર લાયન્સ ઇન ધ ઝૂ. શું પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે? યસ હોય તો યસ, ધેર આર, અને નો હોય તો નો, ધેર આરન્ટ અથવા તો આર નોટ, ના સિંહ નથી. તેવી રીતે બાળકો યસ અને નોમાં આન્સર આપવાનો હોય છે. તો તેના પરથી અહીં તમને કેટલાક ક્વેશ્ચન આપેલા છે તો તેના આન્સર તમારે લખવાના છે. ક્વેશ્ચન નંબર 8, ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. અહીં એક્ઝામ્પલ આપેલું છે, ઇઝ ધેર અ કેટ ઇન ધ પિક્ચર. શું આ પિક્ચરમાં કેટ છે? યસ, તો આન્સર ઇઝ યસ, ધેર ઇઝ, હા કેટ છે. ટુ નંબર, આર ધેર થ્રી પેન્સ ઇન ધ પિક્ચર. અહીં બહુવચનમાં છે તો તેના માટે આર વડે પ્રશ્ન પૂછ્યો છે. બાળકો આર ધેર થ્રી પેન્સ ઇન ધ પિક્ચર, નો અહીં તો ફોર પેન્સ છે તો આન્સર નોમાં આવશે, નો ધેર આરન્ટ. આરન્ટની જગ્યાએ તમે આર નોટ પણ લખી શકો છો બાળકો. ત્યાર પછી નેક્સ્ટ પેજ જોઈએ, પેજ નંબર 50. ઇઝ ધેર અ પેરોટ ઇન ધ પિક્ચર. શું ચિત્રમાં પેરોટ છે? યસ, યસ ધેર ઇઝ. ટુ નંબર, આર ધેર થ્રી કાઇટ્સ ઇન ધ પિક્ચર. શું આ ચિત્રમાં ત્રણ પતંગ છે? નો, અહીં તો સિક્સ કાઇટ છે તો આન્સર નોમાં આવશે, નો ધેર આરન્ટ અથવા તો આરન્ટની જગ્યાએ તમે આર નોટ પણ લખી શકો છો. ત્યાર પછી થ્રી નંબર, ઇઝ ધેર અ ડીશ ઇન ધ પિક્ચર. આ પિક્ચરમાં ડીશ છે? નો, તેમાં તો કપ અને ગ્લાસ છે તો આન્સર નોમાં આવશે, નો ધેર ઇઝન્ટ. ફોર નંબર, આર ધેર ટેન સ્ટાર્સ ઇન ધ પિક્ચર. શું આ ચિત્રમાં 10 તારાઓ છે? યસ, તો આન્સર ઇઝ યસ, ધેર આર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એ તમારે હોમવર્કમાં લખવાનો રહેશે બાળકો. તેવી જ રીતે ક્વેશ્ચન નંબર 6, ત્યાર પછી નેક્સ્ટ પેજ, પેજ નંબર 51. ત્યાં તમને આપેલું છે ક્વેશ્ચન નંબર 7, એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે બાળકો. ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 10, એ બધા જ પ્રશ્નો તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે બાળકો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો. અહીં તમને આ ડાવળી
शब्दों आपेला छे। बाळको तमने एग्जाम मां पण आवी ज रीते आडावडा शब्दों आपेला छे, तेने तमारे वाक्य बनावानुं छे। टू बुक्स ऑन टेबल, तो बाळको आनुं तमारे वाक्य बनावानुं छे। तो एक करता वधारे छे एटले के टू बुक्स ए बहुवचन छे, तो तेना माटे धेर आर आवशे। बहुवचन माटे बहुवचननुं रूप छे आर। धेर आर टू बुक्स ऑन ध टेबल, टेबलनी આગળ ધ આવશે, ઓન ધ ટેબલ। તેવી જ રીતે આપણે ફર્સ્ટ જોઈએ, એન એલિફન્ટ ઇન ઝૂ। એલિફન્ટ છે તે એક વચનમાં છે, તો તેના માટે ધેર ઇઝ આવશે। ઈ ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ। ટુ નંબર, ટેન કાઇટ્સ ઇન કપબોર્ડ। ટેન કાઇટ્સ એક વચન છે કે બહુવચન? तो टेन छे ए एक करता वधारे छे, तो बहुवचन थयुं बाळको। तो बहुवचन माटे आर आवशे, देर आर टेन काइट्स इन कपबोर्ड, नी आगळ ध लागशे, ध कपबोर्ड, इन ध कपबोर्ड। त्यार पछी थ्री नंबर, अ बस नियर गेट। तो बस छे ए एक ज छे अने एक वचन छे, तो तेना माटे ईज आवशे। देर इज अ बस नियर गेट, नी आगळ ध लागशे, ध गेट, नियर ध गेट। फोर नंबर, थ्री केट्स अंडर टेबल। तो बाळको अहीं तमने थ्री केट्स एटले त्रण बिलाड़ीओ, ए एक वचन छे के बहुवचन? तो एक करता वधारे छे एटले त्रण छे, तो बहुवचन थयुं। तो तेना माटे आर आवशे, धेर आर थ्री केट्स अंडर टेबल, नी आगळ ध लागशे, ध टेबल, धेर आर थ्री काइट्स अंडर ध टेबल। फाइव नंबर, वेल अंडर ट्री। तो ए एक वचन छे, तो एक वचन माटे ईज आवशे, देर इज वेल अंडर ध ट्री, ट्री नी आगळ ध लागशे, ध ट्री। सिक्स नंबर, टू बेड्स नियर डोर। अहीं टू छे तो बहुवचन थयुं बाळको, बहुवचन माटे आर आवशे, देर आर टू बेड्स नियर डोर, नी आगळ ध लागशे, ध डोर, तो अहीं ध डोर। सेवन नंबर, अ बेग ऑन चेर। तो बेग छे एक वचन छे, तो तेना माटे इज, देर इज अ बेग ऑन चेर, नी आगळ ध लागशे, ऑन ध चेर, फूल स्टॉप। एट नंबर, फाइव मंकीस ऑन रूफ। मंकी, फाइव मंकीस એ બહુવચન છે બાળકો, તો તેના માટે આર લાવશે, देर आर फाइव मंकीस ऑन ध रूफ, रूफ ने आगळ ध लागशे, फूल स्टॉप। मेनी गर्ल्स एंड बॉयस इन क्लासरूम। तो ए बहुवचन थयुं बाळको, मेनी गर्ल्स एटले के घणा बधा। देर आर मेनी गर्ल्स एंड बॉयस इन क्लासरूम, ने आगळ ध लागशे, इन ध क्लासरूम। टेन नंबर, अ बेल नियर ऑफिस। अ बेल એ એક વચન છે, તો તેના માટે ઇઝ આવશે, ધેર ઇઝ બેલ, ધેર ઇઝ અ બેલ નિયર ધ ઓફિસ, ઓફિસની આગળ ધ લાગશે, ધેર ઇઝ અ બેલ નિયર ધ ઓફિસ, ફૂલ સ્ટોપ। તો બાળકો આવી જ રીતે તમને આડાવળી જે વાક્ય આપેલા હોય એ તમારે બહુવચન હોય તો ધેર આર અને એક વચન હોય તો ધેર ઇઝ વડે વાક્ય બનાવીને કમ્પ્લીટ કરવાનું છે। તો અહીં આપણું યુનિટ વન કમ્પ્લીટ થાય છે બાળકો। તો યુનિટ વનની બધી જ એક્સરસાઇઝ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાની છે। હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું।